गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती माध्यम विषय गणित चैप्टर नंबर 15 आलेखनो परिचय। अपने 17.1 में आलेख पर प्रश्नों का जवाब लखो। चार दाखला जो है चारे चार दाखला में अपने आलेख में माहिती आपी थी अने तेना परथी अपने शुं करता था आलेख पर लगता था। अहीं आपने माहिती आपेली छे अने तेना परथी आपणे आलेख दोरवानो छे। तो प्रश्न नंबर 5 छे ते जोईए। नीचेना कोष्टकना आधारे रैखिक आलेख दोरो। अहीं आपणे आ कोष्टक आप्युं छे। हवे शुं आपे छे माहिती जुओ। जुदा जुदा वर्षोमां कोई पर्वतीय शहेरमां કેટલા દિવસ માટે વરસાદ થાય તે અત્રે દર્શાવેલ છે। જુદા જુદા વર્ષોમાં હિમ વર્ષા થાય તે આપણને બતાવે છે કેટલા દિવસો। એના પરથી આપણે શું દોરવાનું છે રેખીય આલેખ। તો વર્ષ 2003માં 8 દિવસ હિમ વર્ષા થઈ હતી। વર્ષ 2004માં 10 દિવસ હિમ વર્ષા થઈ હતી। વર્ષ 2005માં 5 દિવસ હિમ વર્ષા થઈ હતી અને 2006માં 12 દિવસ હિમ વર્ષા થઈ હતી। તો આપણે આલેખ દોરવાનો છે। આ એક આપણો આલેખ છે। આલેખમાં જે આ કાળી લીટી છે તેને એક્સ અક્ષ કહીશું અને આ ઊભી લીટી છે તેને વાય અક્ષ કહીશું। હવે અહીંયા કાળી લીટીનું ઊભી લીટી છે તે છે ત્યાં ઉપર બિંદુ બરાબર। હવે એક્સ અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવવાની ગુણાત્મક। તો અહીંયા ગુણાત્મક માહિતીમાં શું આપ્યું છે વર્ષ આપ્યા છે। તો એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ લઈશું એક સેમીના અંતરે અથવા તો 2 સેમી બરાબર 1 વર્ષ કહેવાય બરાબર છે। તો અહીંયા 2003 2004 2005 અને 2006 લીધું છે। વાય અક્ષ ઉપર શું લઈશું દિવસોની સંખ્યા। હવે અહીંયા વધારેમાં વધારે 12 દિવસ છે તો તમે 1 સેમી બરાબર 1 દિવસ લેશો તો પણ ચાલશે અને 1 સેમી બરાબર 2 દિવસ લો તો પણ ચાલે બરાબર। કારણ કે 12 સુધી હું તો વાય અક્ષ પર 12 સેમી જેટલું તો કામ હોય છે એટલે તમે 1 સેમી 1 દિવસ ગણીને આલેખ દોરશો તો પણ વસ્તુ ફેરવી પડે અને 1 સેમી બરાબર 2 દિવસ લેશો તો પણ આલેખમાં કશું ફેર પડશે નહીં। તો તમે જે પ્રમાણમાં પ્રયોગ હોય તે લઈ શકો છો કે 1 સેમી બરાબર 2 દિવસ અથવા 1 સેમી બરાબર 1 દિવસ। અહીંયા મેં આલેખ દોરવા માટે 1 સેમી બરાબર 2 દિવસ પ્રમાણમાં વાય અક્ષ પર લીધું છે તો આલેખના ઉપર લખવું પડે કે પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેમી બરાબર 2 દિવસ બરાબર। હવે જે વર્ષમાં જેટલા દિવસ વર્ષા થઈ છે તેના પહેલા શું કરીએ આપણે બિંદુ મેળવી લઈએ અને પછી આલેખ દોરીશું। તો વર્ષ 2003માં 8 દિવસ તો 2003 અહીંયા છે અને 8 દિવસ એટલે અહીંયા થશે અહીંથી આ બાજુ જવાનું અને અહીંથી આ નીચે એક્સ અક્ષ પર 2003 લેવાના અને વાય અક્ષ પર 8 તો બંને લીટી દોરો તો અહીંયા મળે। બીજું છે વર્ષ 2004 તો 10 દિવસ તો 2004 માટે અહીંયા થશે બરાબર। ત્યારબાદ વર્ષ 2005 માં 5 દિવસ તો 2005 અહીંયા છે તો 5 નથી પણ 4 અને 6 ની વચ્ચે કયું વર્ષ આવશે કેટલા દિવસ આવશે 5 દિવસ એટલે એને જોઈએ અહીંયા અહીંયા આવશે 2005ના 5 દિવસ 4 અને 6 દિવસની વચ્ચે 5મો દિવસ અને 2006માં
2007 માં 13500 એનાથી સેટ છે
પછી 2000 પાછળ 13000 તો બંનેની સરખી છે સંખ્યા 13000 2006 માં 13600 તો 2006 અહીંયા કેટલા છે 13600 એટલે ઉપર આવશે અને 2007 માં 12800 12800 એટલે 33 સેન્ટ નીચે અહીંયા 2007 12800 હવે આ રેખા કઈ દોરીશું તો તૂટક રેખા દોરીશું આ પ્રશ્ન નંબર 6 ના દાખલા જોઈશું. થેન્ક યુ.